नमस्कार बाळ मित्रों, आजे आपणे इंग्लिश ग्रामर मां आर्टिकल्स विषे शीखीशुं। कुल त्रण आर्टिकल्स छे, ए, एन अने ध। आर्टिकल्स अंग्रेजी मां बे प्रकारना आर्टिकल छे। एक नंबर अनिश्चित आर्टिकल, जेमा ए अने एन नो समावेश थाय छे। अनिश्चित आर्टिकल ने अंग्रेजी मा इनडेफिनेट आर्टिकल्स कहे छे। बे नंबर निश्चित आर्टिकल, जेमा ध नो समावेश थाय छे। निश्चित आर्टिकल ने अंग्रेजी में डेफिनेट आर्टिकल्स कहे छे। एक नंबर अनिश्चित आर्टिकल, अनिश्चित आर्टिकल ने अंग्रेजी में इनडेफिनेट आर्टिकल्स कहेवामां आवे छे। आ आर्टिकल में आर्टिकल ए एन नो समावेश थाय छे। एक नंबर आर्टिकल ए, अंग्रेजी में जे शब्दों की शुरुआत व्यंजन थी शुरू थती होय के व्यंजन ना उच्चारण थी थती होय तो तेवा शब्दनी आगळ आर्टिकल ए मुकवामां आवे छे। एक्जाम्पल, ए पेन, ए बेग, ए ट्री। ઉપરના ઉદાહરણમાં અંગ્રેજી શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે, તેથી તે શબ્દની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવ્યો છે। એક્ઝામ્પલ, એ યુનિયન, એ યુરોપિયન, એ યુનિવર્સિટી। ઉપરના ઉદાહરણમાં અંગ્રેજી શબ્દની શરૂઆત સ્વરથી થાય છે, પરંતુ તેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થાય છે, તેથી તેની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે। બે નંબર આર્ટિકલ એન, અંગ્રેજીમાં જે શબ્દોની શરૂઆત સ્વરથી થતી હોય કે સ્વરના ઉચ્ચારણથી થતી હોય તો તેવા શબ્દની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે। એક્ઝામ્પલ, એન એપલ, એન ઓરેન્જ। ઉપરના ઉદાહરણમાં અંગ્રેજી શબ્દની શરૂઆત સ્વરથી થાય છે, તેથી તે શબ્દની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવ્યો છે। એક્ઝામ્પલ, એન અવર, એન એમ એ, એન ઓનેસ્ટ। ઉપરના ઉદાહરણમાં અંગ્રેજી શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે, પરંતુ તે શબ્દોનું ઉચ્ચારણ સ્વરથી થાય છે, માટે આ શબ્દોની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે। બે નંબર નિશ્ચિત આર્ટિકલ, નિશ્ચિત આર્ટિકલને અંગ્રેજીમાં ડેફિનેટ આર્ટિકલ્સ કહેવામાં આવે છે। આ આર્ટિકલમાં આર્ટિકલ ધનો સમાવેશ થાય છે। ધ આર્ટિકલ કોઈ પણ નદી, પર્વત,
મહાસાગર, ટાપુ તથા રણના નામની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ, ધ ગંગા, ધ હિમાલયા, ધ એટલેન્ટિક ઓશન. દિશાઓના નામ સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ. તારા, ગ્રહો અને નક્ષત્રોના નામની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ, ધ સન, ધ મૂન, ધ અર્થ, ધ સ્કાય. દરેક ધાર્મિક ગ્રંથોના નામ સાથે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ, ધ રામાયણ, ધ મહાભારત, ધ ગીતા. કોઈ પણ દરેક મોટા હોદ્દા સાથે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ, ધ પ્રિન્સિપાલ, ધ ક્વીન, ધ મેનેજર. વર્તમાનપત્રોના નામની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ગુજરાત સમાચાર, ધ સંદેશ. અંગ્રેજી વાક્યોમાં બે ખાલી જગ્યા હોય અને બંને ખાલી જગ્યાઓ પછી એક જ શબ્દનો ઉલ્લેખ થતો હોય તો બીજી ખાલી જગ્યામાં ધ આર્ટિકલ આવે છે. એક્ઝામ્પલ, ધીસ ઇઝ એન એલિફન્ટ, ધ એલિફન્ટ ઇઝ ફેટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એલિફન્ટ શબ્દ બીજી વાર આવ્યો છે એટલે ખાલી જગ્યામાં ધ આવે. એક્સરસાઇઝ એ એન ધ આર્ટિકલ મૂકી ખાલી જગ્યા પૂરો. નંબર એક, ધીસ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા, તો જવાબ શું આવશે? એન, ધીસ ઇઝ એન અમ્બ્રેલા. બે નંબર, અ ક્રો ઇઝ ખાલી જગ્યા બર્ડ, તો ખાલી જગ્યામાં જવાબ શું આવશે? એ, અ ક્રો ઇઝ એ બર્ડ. ત્રણ નંબર, ખાલી જગ્યા અર્થ ઇઝ રાઉન્ડ, તો ખાલી જગ્યામાં જવાબ શું આવે? ધ, ધ અર્થ ઇઝ રાઉન્ડ. અર્થ એટલે પૃથ્વી, પૃથ્વી ગોળ છે. ચાર નંબર, આઈ એમ ખાલી જગ્યા યુનિવર્સિટી સ્ટુડન્ટ, તો ખાલી જગ્યામાં જવાબ શું આવે? એ, આઈ એમ એ યુનિવર્સિટી સ્ટુડન્ટ. પાંચ નંબર, ધીસ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ, ખાલી જગ્યામાં જવાબ શું આવે? એન, ધીસ ઇઝ એન એલિફન્ટ. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરજો.